गुड मॉर्निंग स्टूडेंट, धोरण 8 विषय गुजराती, पाठ 10 अढ़ी आना तेना लेखक छे स्वामी सच्चिदानंद। तेमनो जन्म 1932 मां थयो हतो। आ पाठनो साहित्य प्रकार ए छे कि आ जीवन प्रसंग छे, ए जे लेखक छे एमना जीवनमांथी लेवामां आवेलो आ प्रसंग छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे लेखकनो परिचय मेळवीशुं। पाटण जिल्लाना समी तालुकानुं मुंजपुर गाम ए स्वामी सच्चिदानंदनुं वतन। हाल तेओ पेटलाद नजीक दंताली पासे भक्ति निकेतन आश्रम स्थापीने लोक कल्याणनी अनेकविध प्रवृत्तिओ करी रह्या छे। તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે। મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકનો સ્પષ્ટ અને નિડર વિચારો ભેદકતાથી રજૂ થયા છે। આત્મકથાના આ અંશમાંથી વિદ્યાભ્યાસ માટે લેખકની લગની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓને પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે। જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું નામ છે અઢિયાના। અઢિયાના એટલે કે હાલના લગભગ 15 પૈસા કહેવામાં આવે છે। હાલના જે લગભગ 15 પૈસા ગણાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠ ભણીશું। બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં। મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ। મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો। સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા। મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં। હવે જે લેખક છે એ નાના હતા બાલ્યકાળમાં, ત્યારે તે બાળપણમાં પાઠશાળામાં જતા, નિશાળમાં જતા ત્યારે એમને થોડા શ્લોકો અને રુદ્રી વગેરે ભણ્યા હતા, પરંતુ બીજું કશું વ્યાકરણ વિશે તેઓ જાણતા નહોતા। એટલે કહે છે કે મેં રહીને થયા કરતું કે થોડો મારે ધર્મ પ્રચાર કરવો હોય તો મારે શું કરવું પડે, સંસ્કૃત વિદ્યા ભણવી જ પડે। એટલે એ 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, એટલે કહે છે કે હું ઘણો મોટો થઈ ગયો હતો, ભણવાની મારી ઉંમર મોટી થઈ ગઈ હતી। એટલે જે સુરપુરા જે એમનું ગામ હતું, 1 મહિનામાં એ નિવાસ દરમિયાન અધ્યયન કરવા મારા વિચારો પાકા થઈ ગયા। મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં। લેખકની એવી ઈચ્છા હતી કે 1-2 વર્ષ સુધી હું વ્યાકરણ શીખી લઉં સંસ્કૃતનું, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ। મેં સુરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું। હવે તે સુરપુરાથી સીધા મથુરા વૃંદાવન જાય છે। મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું, સૌની આંખમાં અશ્રુ હતા। દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો। ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિએ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા। નિષ્પૃહ વ્યક્તિ જેને કશું જ મેળવવાની ઈચ્છા ન હોય તેવો માણસ, એટલે કે નિષ્પૃહ વ્યક્તિ એને કહે છે કે એવો વ્યક્તિ જો ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા। અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા, છોડતા, ફરતા હોય છે। જો આ બધાને વ્યવસ્થિત થતાં નિશ્ચય કરી શકાય તથા ગણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી। લેખક કહે છે કે આવા જે લોકો છે, સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા અને છોડતા ફરતા હોય છે લોકો, પરંતુ આવું જો હિત કાર્ય જો કરવા માટે આપણે કરીએ તેવું અમુક લોકો કરી નથી શકતા એવું થઈ શકે, અને આપણે દેખાતું પણ નથી એવું કાર્ય કરતા અમુક લોકો।
ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા. ગામના જે લોકો હતા એમણે શું કર્યું, 30 રૂપિયા આપ્યા લેખકને. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. કહે છે કે પૈસા બચાવવા જ પડશે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જમુનાનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમનાજી ખૂબ જ પૂજ્ય માનતા. જે નદી હતી જમનાજી એ ભરપૂર પ્રવાહ વહેતો હતો અને તે લેખક હતા તેમને પૂજ્ય માનતા હતા. જમનાજીને પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા, ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે. મારા મનમાં પ્રશ્નો થતા, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી? બસ કર આચમન, માર ડૂબકી કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ. ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. લેખક કહે છે કે જે નદી હતી એની સ્વચ્છતા તો જરાય હતી નહીં, ગંદકીનો તો પાર નહોતો અને બધા લોકો કહેતા કે જમના મૈના મૈયા કી જય એવું કહેતા, પરંતુ જે સૌંદર્ય છે એક બ્રહ્મનિષ્ઠા છે એ લોકોમાં હતું નહીં. લોકો કેવું એ બધું તો જોતા નહીં સૌંદર્ય પ્રકૃતિ, પરંતુ ઘોંઘાટ કરતા, ધક્કામુક્કી કરીને ચારે તરફ ગંદકી જ ગંદકી કરતા. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોનું લખાયું હતું, સ્ત્રોત મુનિ આશ્રમ. હવે આશ્રમનું નામ શું હતું? સ્ત્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેજે, પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગહ નહીં દેંગે. હવે એમને સંસ્કૃત ભણવું હતું એટલે ત્યાં આશ્રમમાં રહેવાનું હતું, પરંતુ જે આશ્રમના જે વ્યવસ્થાપક જે સ્વામી હતા એમને કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને તો દેંગે પર લેકિન રહેને કી જગહ અહીંયા નહીં, રહેવાની જગ્યા નથી. મેં પૂછ્યું કે બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કોમેડી લઈ આવતીકાલે ભણવા આવી જવા પણ કહ્યું. જે પુસ્તક છે સંસ્કૃતનું એ લઈને આવવા હું કહ્યું. એ પુસ્તકનું નામ શું છે? લઘુ કોમેડી. અને આશ્રમનું નામ પણ કહ્યું પરમહંસ આશ્રમ, ત્યાં રહેવા માટે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50-એક રૂમોને જોત જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમમાં જતા પહેલાં લઘુ કોમેડી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કોમેડી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા હતું એ પુસ્તકનું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા, બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો, પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી, હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમ પહોંચ્યો. હવે લેખકને પુસ્તક તો જોઈતું હતું પણ એટલા એમની પાસે પૈસા હતા નહીં અને 2.5 આના એટલે કે 15 પૈસા એમને ખૂટ્યા હતા એટલે કે લાવવા ક્યાંથી. હવે તે 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમમાં પહોંચ્યા. પરમહંસ આશ્રમ એટલે કે જેને કોઈ આશ્રમનો સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ ત્યાં હતી નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા. તેના જે સ્વામી હતા આશ્રમના એનું નામ શું છે? બીરગીરીજી. તેનું સંચાલન કરતા માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરી પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. ત્યાં રહેવા તો મળ્યું પણ જમવાનું તો હતું નહીં, રસોડું પણ હતું નહીં એટલે લેખક ચિંતામાં પડી ગયા. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કોમેડી વિના કેમ ભણાશે? પુસ્તક તો હતું નહીં, પૈસા એમની જોડે હતા નહીં વધારે એટલે 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોય સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનમાં મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. કહે છે કે વૃંદાવનના મુખ્ય મંદિર જે બિહારીજી ભગવાન છે એમના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાશે તો ચોક્કસ પૈસા મળી જશે. બીરગીરીજી કહીને હું નીકળી પાછો વૃંદાવન
જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દૃષ્ટિથી જોઉં. કદાચ આ માણસ મને અડિયા ના આપે પણ માગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. કહે છે કે કોઈ પણ જોડે પૈસા માગું અને કદાચ એ વ્યક્તિ ના પાડશે તો અને અપમાન કરશે તો, એવું એ લેખક વિચારે છે. માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલુંડસ જેવું થઈ જાય છે. તેઓ મને પ્રતિક લક્ષણ અનુભવ થવા લાગ્યો. પ્રતિક ક્ષણ એમને તો અનુભવ થવા લાગ્યો કે માણસનું કેટલું એ થાય છે પૈસા ના હોય તો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાક માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અડિયાના માગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું. મને થઈ ગયું કે હું અડિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કહે છે કે કોઈની જોડે હું પૈસા પણ માગી શકીશ નહીં અને હું ભણી શકીશ નહીં. એટલામાં એમને એક ટોપલામાં ફળો વેચતો એક માણસ એમને દેખાઈ પડ્યો. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. કહે છે કે તમે મને પૈસા આપશો અને મારી જોડે આવશે તો હું તમને આપી દઈશ અને જો નહીં મળે તો હું નહીં આપું. કશો વિચાર કર્યા વિના તેણે મને તરત 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. લેખકને પુસ્તક મળી ગયું કારણ કે જે ટોપલાવાળો જે માણસ હતો ફળો વેચનારો, એને પૈસા આપી દીધા હતા. એટલે એ ખુશ થઈ ગયા અને કહે છે કે નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી હતી એવી જ રીતે મને પણ આજે પૈસા મળી ગયા. હું મૂર્તિપૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈક વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવા પણ બાદ માનતો નહીં. બિહારીજીના દર્શન કરી દિવસ આઠમ્યા પછી પણ આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમજ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કોઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. ત્યાં દરવાજો હતો નહીં એટલા માટે, અને વીજળી પણ હતી નહીં, લાઇટ હતી નહીં, એટલે કોઈ પણને કશું કહ્યા વિના ચૂપચાપ તે આસન પર બેસી ગયા. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેનાથી 2.5 આનાનું દેવું મેં તરત ચૂકવી દીધું હતું. લેખકને 1 રૂપિયો 1 મહિના પછી મળ્યો અને તે એમને દેવું ચૂકવી દીધું હતું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. લેખક કહે છે કે 2.5 આનાનું જે દેવું છે એ તરત ચૂકવી દીધું હતું, પરંતુ 2.5 આના જે પૈસા છે એનું કોઈ પણ મહત્વ નથી, પરંતુ જે પરિસ્થિતિમાં એમને જે ભગવાન દાસે એમને 2.5 આના આપ્યા હતા એનું એમને મહત્વ દેખાયું. અને આવા જીવનમાં આપણા ઘણા બધા પ્રસંગો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને પણ એ શીખવા મળે છે કે આપણે પણ કોઈ વ્યક્તિને જે મદદ કરવાની હોય એને આપણે કરવી જોઈએ. અને લેખકને જે આ રીતે 2.5 આના મળ્યા અને એમને જે પુસ્તક અને એમને જે મળ્યું અને એમને ભણવું હતું એનાથી એ વ્યક્તિએ મદદ કરી, એમને આ જ પ્રસંગે જ એમને જીવનભર યાદ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમજૂતી છે આપણે ભણીશું. 2.5 આના એટલે કે હાલના લગભગ 15 પૈસા. નિષ્પૃહ એટલે કે જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. ભાવ વિભોર એટલે કે લાગણીવશ. અધ્યયન એટલે કે અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટ મૂળ જાણે છે એટલે નાણાંને સ્પર્શ કરતા નથી, એ હકીકતનો અહીં નિર્દેશ છે. યાચનાવૃત્તિ એટલે કે માંગવાની ઈચ્છા. આગંતુક એટલે કે નવા આવનારા. એક બ્રહ્મનિષ્ઠ એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજીને એમાં નિષ્ઠા રાખવી. તે પ્રતીતિ એટલે કે ખાતરી. લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. પ્રવેશી એટલે કે પડાળી. પ્રતિક્ષણ એટલે કે પ્રત્યેક ક્ષણે પડે પડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ ઘરેથી શબ્દાર્થ અને આ અભ્યાસ જે છે એ તમારે આટલે સુધી ઘરેથી લખી લાવવાનું છે. આ બધું અભ્યાસ અને સ્વાધ્યાય. થેન્ક યુ.